નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. સુરતથી મધ્યપ્રદેશ જઈ રહેલ સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી 108ની માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભરૂચની એસવીએમઆઈટી દ્વારા કોન્ક્વેસ્ટનું આયોજન. જીટીયુની 9 કોલેજના આશરે 1700 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ. ભરૂચ શહેર અને જિલ્લામાં બોડી મસાજ પાર્લરોનો રાફડો. શું ભરૂચ પણ થાઈલેન્ડ અને સિંગાપુર બનવા જઈ રહ્યું છે? નિહાળો સિટી વિશેષ. ઝઘડિયાની દિવાન ધનજી શાહ હાઈસ્કૂલનો શતાબ્દી મહોત્સવનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ. સુરતથી મધ્યપ્રદેશ પોતાના વતનમાં જઈ રહેલ સગર્ભા મહિલાને પાલેજ પાસે પ્રસવ પીડા ઉપડતા 108ની ટીમે પહોંચી જઈ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી માતા અને બાળક બંનેના જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોઈ પણ ઇમરજન્સીના સમયે યાદ આવતી 108 એમ્બ્યુલન્સ સેવા વધુ એકવાર તેની સેવાની સુવાસ પ્રસરાવી છે, જેમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં સુરત રહેતા શ્રમજીવી પરિવારના વૈસાબેન મહિડા ખાનગી બસમાં બેસી સુરતથી વતન જવા નીકળ્યા હતા. આ દરમિયાન પાલેજથી આગળ વધી ખાનગી બસ હોટલ પર ઊભી રહી હતી, ત્યાં અચાનક વૈસાબેનને પ્રસવ પીડા ઉપડતા ત્યાં ઊભેલા લોકોમાંથી કોઈકે તરત 108ને ફોન કરતા ભરૂચના પાલેજ લોકેશનથી એમ્બ્યુલન્સના પાઇલોટ ઇમ્તિયાઝભાઈ તેમજ મેડિકલ ટેકનિશિયન અક્ષયભાઈ તુરંત 108 એમ્બ્યુલન્સ સાથે હોટલ પર પહોંચ્યા હતા અને સગર્ભા વૈસાબેનની તપાસ કરતા હોસ્પિટલ પહોંચતા પૂર્વે જ પ્રસૂતિ થઈ જાય તેમ જણાયું હતું, જેથી 108 ટીમ દ્વારા વૈસાબેનની પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવાનું નક્કી કરાયું હતું અને તે માટે મેડિકલ ટેકનિશિયન અક્ષયભાઈ દ્વારા જીવીકે 108ની અમદાવાદ ખાતેની હેડ ઓફિસમાં ઉપસ્થિત ડોક્ટરનો સંપર્ક કરી તેઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અત્રે એ વાત નોંધનીય હતી કે માતાના પેટમાં રહેલા બાળકના ગળામાં નાળ વીંટાઈ ગઈ હોવાથી એમ્બ્યુલન્સમાં એક સમયે પ્રસૂતિ કરાવવી અશક્ય જણાતા હેડ ઓફિસનો સંપર્ક કરવામાં આવતા સફળતાપૂર્વક માતા અને બાળક બંનેના જીવ બચાવી શકાયા હતા. મહિલાના પરિવારજનો દ્વારા 108 ટીમના પાઇલોટ ઇમ્તિયાઝ દૂધવાલા અને મેડિકલ ટેકનિશિયન અક્ષય ઝાલાનો અશ્રુભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે રાત્રે અમને લગભગ 2:15 એક ડિલિવરીનો લેબર પેનનો કેસ મળેલો હતો. એમાં પેશન્ટ બસમાં ઓલરેડી સફર કરી રહ્યું હતું. પેશન્ટ સુરતથી એમપી જઈ રહ્યું હતું. બસવાળાના ડ્રાઈવરને અમે લોકો કોન્ટેક્ટ કરીને બસને સેફ જગ્યાએ ઊભી રખાવી એક હોટલ રામદેવ પાસે બસને સાઈડ પર કરાવી અમે લોકોએ પેશન્ટ પાસે પહોંચ્યા. પેશન્ટને અમે લોકો જોયું તો પેશન્ટને એમ્બ્યુલન્સમાં તથા હોસ્પિટલ લઈ જવાય એવું કન્ડિશન ન હતું. પેશન્ટને અમે લોકોએ અમારા ઈએમટી અને પાઇલોટ અમે બંને લોકોએ ભેગા થઈ પેશન્ટને સમય સૂચક લક્ઝરીમાંથી નીચે ઉતારી
પેશન્ટને લક્ઝરીમાંથી નીચે ઉતાર્યો અને અમે લોકોએ સીન પર જ ડિલિવરી કરાવી. ભરૂચની એસવીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા આયોજિત દ્વિદિવસીય કોન્ક્વેસ્ટ 2018નો પ્રારંભ થયો હતો. ભરૂચની એસવીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા પ્રતિવર્ષ કોન્ક્વેસ્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આયોજિત દ્વિદિવસીય કોન્ક્વેસ્ટ 2018ના ઉદઘાટન સમારોહમાં ESPI ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભરૂચના નીલ નાયક ઉપરાંત SVMIT ના ડિરેક્ટર જીવરાજભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડોક્ટર રાગેશ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આયોજનને બિરદાવી વિદ્યાર્થીઓની સર્જન શક્તિની પ્રશંસા કરી હતી. કોન્ક્વેસ્ટમાં GTU ના ઝોન 5ની 9 કોલેજોના આશરે 1700 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ ટેકનિકલ સ્પર્ધાઓ જેવી કે ચેક, વેસ્ટ ટુ વેલ્થ, ધી કોડ બ્રેઇન પોપ, માસ્ટર મિકેનિક્સનું આયોજન કરવા સાથે પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન પણ યોજાયું હતું. એમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, IT, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને એમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેવી કે એક્વા મિસાઇલ, મિકેનિકા, કોડિંગ, પ્રોગ્રામિંગ, ક્વિઝ, પેપર પ્રેઝન્ટેશન, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટ્રેઝર હન્ટ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેશે. આ વખત અમે આખી કોલેજને ટેકનિકલી ડેકોરેટ કરેલી છે. આ વખતના કોન્ક્વેસ્ટમાં ઇનોવેશન ક્લબ અને અમારી GIC ક્લબના સ્ટુડન્ટે પોતાની આવડત બતાવીને આખી કોલેજને ડેકોરેટ કરી છે અને સાથે સાથે બધી રોબોટિક્સની ઇવેન્ટ, એક્વા મિસાઇલ, કમ્પ્યુટરમાંથી ડીકોડ અને કેમિકલમાંથી કેમી ઇનોવેટ જેવી ઇનોવેટિવ ઇવેન્ટ્સને અમે આ વખતે પ્રસ્તુત કરી રહ્યા છીએ. ભરૂચ શહેર અને જિલ્લામાં બોડી મસાજ પાર્લરોનો રાફડો ફાટી નીકળ્યો છે. શું ભરૂચ પણ થાઇલેન્ડ અને સિંગાપુર બનવા જઈ રહ્યું છે? નિહાળો સિટી વિશેષ. શું ભરૂચ જિલ્લાનો યુવા વર્ગ ખતરામાં છે? શું આપણી સંસ્કૃતિ કહેવાતા ઠેકેદારો ઘોર નિંદ્રામાં છે? વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની બાજ નજર બોડી મસાજના નામે ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર નહીં હોય તો વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. આપને જણાવીએ કે માત્ર ભરૂચ શહેરમાં 30-35 જેટલા સ્પા અને બોડી મસાજ પાર્લરો હાલ કાર્યરત છે. થાઇલેન્ડ, નેપાળ, તિબેટ અને ભારતના દારૂણ ગરીબી ધરાવતા રાજ્યોમાંથી બોડી મસાજના નામે યુવતીઓને બોલાવી પુરુષોને યુવતીઓના હાથે મસાજ કરાવવાનો લહાવો આપતા સ્પા અને બોડી મસાજ પાર્લરો ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં ધમધમી રહ્યા છે. જોકે થાઈ મસાજ, હર્બલ મસાજ, ડીપ ટીસ્યુ મસાજ, સ્વેડિશ મસાજ જેવા ભળતા નામો સાથે મસાજની સાથે સાથે તગડી ફી વસૂલી નિરાધાર યુવતીઓને દેહ વેપારની પ્રવૃત્તિમાં જોડવાનું સુનિયોજિત રેકેટ ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. રૂપિયા 1,000-5,000માં ફૂલ બોડી મસાજ યુવા વર્ગમાં લોભામણી જાહેરાતો કરી યુવાનોને યુવતીઓના હાથે મસાજની જાળમાં ભોરવી યુવા વર્ગને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાં ભેરવી દેવામાં આવે છે. મસાજ પાર્લર અને સ્પાની મસમોટી જાહેરાતો સાથે તેની આડમાં ચાલતા કુટણખાનાઓ અંગે જિલ્લા પોલીસ તંત્ર અને વાલીગણ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. વધુમાં અવારનવાર નિર્દોષ પ્રેમી પંખીડાઓ સામે દંડા લઈ નીકળી પડતા સંસ્કૃતિના રખેવાળો પણ જાગૃત થશે કે કેમ તે જોવું રહ્યું. મસાજ પાર્લર અને સ્પા અંગે ભરૂચના કેટલાક જાગૃત નાગરિકોએ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે તે ઉપર સાંસ્કૃતિક આક્રમણ થઈ રહ્યું છે અને સ્પાના નામે સ્પાની અંદર ચાલતા જે ધંધાઓ છે એ આપણા યુવાધનને ખરેખર આડ રસ્તે વાળી રહ્યા છે. આપણું યુવાધન ક્યાં જઈ રહ્યું છે એની ચિંતા પેઢીની થઈ રહી છે. સ્પાના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છીએ, યુવાનો અને યુવતીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને સ્પાની અંદર ખરેખર જો કોઈ કસરત થતી હોય એને સ્પા આપવામાં આવતું હોય એવું નથી બની રહ્યું, પણ સ્પાના નામે ત્યાં ગેરધંધાઓ ચાલી રહ્યા છે. આવું ઘણી બધી વાર આપણે પેપર્સમાં જોઈ રહ્યા હોઈએ છીએ. એ ભરૂચ પૂરતું નહીં, ગુજરાતમાં, ભારતમાં કદાચ બધી જ જગ્યાએ આ પ્રસરી રહ્યું છે, પણ આપણી ઉપરનું આ મોટામાં મોટું સાંસ્કૃતિક આક્રમણ છે. ભારતીય સંસ્કૃતિ મુજબ આ સ્પાની કોઈ સંસ્કૃતિ નથી, એ વેસ્ટર્ન કલ્ચરનું આખું યુનિટ છે અને એ જે પ્રકારે આગળ વધી રહ્યું છે ને એની જે બદીઓ અને વિકૃતિઓ સમાજમાં જે યુવા ધનને એને ખોટે રસ્તે વાળે છે ખરેખર એ બહુ દુઃખદ છે અને એને મારી દ્રષ્ટિએ એની આ સમાજને કોઈ જરૂર નથી. એનાથી સમાજમાં વિકૃતિઓ અને મુશ્કેલીઓ વધશે, માટે એની પર યોગ્ય નિયંત્રણ થવું જોઈએ.
એ સ્પાના નામે અન્ય ધંધાઓ પણ ચાલી રહ્યા છે. એટલે જ હું કહું છું વિકૃતિઓ જે એમાં વધી રહી છે અને એ સમાજ માટે જરૂરી નથી, કોઈ રીતે ઉપયોગી નથી આ સંસ્થા. આનાથી કોઈ સમાજનું હિત કે કોઈ પણ વર્ગનું હિત થતું નથી, નુકસાન જ છે એમાં. ભારતમાં અને ભરૂચમાં આજે સ્પા અને મસાજ પાર્લરના નામે લોહી ચૂસવાના ધંધા ચાલુ થઈ રહ્યા છે. તે સરકારે ધ્યાન દોરી આ ધંધાઓને બંધ કરાવવા જોઈએ. અને જે આપણી ભારતની સંસ્કૃતિની કલ્ચરની વિરુદ્ધ થઈ રહ્યું છે તેને રોકવું જોઈએ. આ બેંગકોક અને થાઇલેન્ડની કલ્ચર છે જે આપણા ભારતમાં વિકસાવી રહ્યા છે, એને રોકવું જોઈએ. અને યુવાધનને સ્પાની જગ્યાએ યોગના એ કરી અને યોગમાં યુવાધનને વાળવું જોઈએ. મસાજ પાર્લર અને સ્પાના નામે ચાલતા ગોરખ ધંધા વિશે વધુ માહિતી માટે જોતા રહો સિટી ન્યૂઝ. રાજ્યના રાજ્યપાલ એપી કોહલીના વરદ હસ્તે ઝઘડિયાની દિવાન ધનજી શાહ હાઈસ્કૂલના શતાબ્દી મહોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શતાબ્દી મહોત્સવમાં શિક્ષણ મંત્રી, સહકાર મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાની દિવાન ધનજી શાહ હાઈસ્કૂલના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી મહોત્સવનો રાજ્યના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના વરદ હસ્તે હાઈસ્કૂલમાં દીપ પ્રાગટ્ય અને તકતીનું અનાવરણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઝઘડિયાના વતની અને માજી સાંસદ ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઝઘડિયાના જીન કમ્પાઉન્ડ ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં હાઈસ્કૂલના વ્યનો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ આદિવાસી વિસ્તારમાં દિવાન ધનજી શાહ હાઈસ્કૂલે 100 વર્ષ પૂર્ણ કરતા ટ્રસ્ટીઓ અને ગ્રામજનોને શુભકામના પાઠવી હતી અને સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને શિક્ષિત કરવાની જવાબદારી લઈ એક નવા ભારતનું નિર્માણ કરી શકાશે. કિસી ભી સંસ્થા કી ક્ષમતા કો, ઉસકે પોટેન્શિયલ્સ કો, ઉસકી સંભાવના કો પરખને કી એક કસોટી હોતી હૈ. મુજે બતાયા ગયા હૈ કે ઇસ સંસ્થાને અબ તક 40,000 से अधिक इस प्रकार के छात्रों को शिक्षित किया है, जिनमें से अनेक छात्र समाज जीवन के अलग अलग क्षेत्रों में बहुत आगे बढ़े हैं. और वे छात्र न केवल इस संस्था का गौरव हैं, बल्कि वो देश का और समाज का भी गौरव हैं. और जो छात्र अब पढ़ रहे हैं वे उन पूर्व छात्रों का જેઓને સમાજ જીવન કે રાષ્ટ્ર જીવન કે અલગ અલગ ક્ષેત્રો મે ઊંચા સ્થાન પ્રાપ્ત કિયા હૈ ઉસકા અનુકરણ કરે એસી મે આપસે કામના કરતા. પ્રધાનમંત્રી જી આજ કલ અપને ભાષણો મે નય ભારત કી એક તસવીર છાત્ર છાત્રાઓ કે સામને પેશ કર રહે હૈ. યે નયા ભારત કૈસા હોગા, ઇસ નય ભારત કી હમારે સામને ક્યા તસવીર ઉભર કર આતી હૈ. યે નયા ભારત એસા હોગા જો વિકસિત ભારત હોગા. આ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રણા તેમજ સ્કૂલના ટ્રસ્ટી રણજીતસિંહ પરમાર અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આરપીએફ પોલીસના જવાનો દ્વારા અંધ ભિક્ષુકને માર મારતા વિડીયો વાયરલ થતા ચકચાર વ્યાપી જવા પામી છે. અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ ઉપર નિરાધાર અવસ્થામાં સૂતેલા એક વૃદ્ધ અંધ ભિક્ષુકને સત્તાના નશામાં ચાકટા બનેલા કેટલાક પોલીસ કોન્સ્ટેબલોએ લાકડીના સપાટા વડે માર મારતા રેલવેના એક સજ્જન મુસાફર દ્વારા તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. મુસાફર દ્વારા વિડીયો ઉતારાતા આરપીએફના જવાનોએ પ્રથમ તો તેનો વિરોધ કર્યો હતો, જો કે સજ્જન મુસાફરે પોલીસ કર્મીઓને વૃદ્ધને નહીં મારવા શિખામણ આપી હતી. એક બાત સુનો, યે જઈફ ઇન્સાન હૈ, ઇસકો નહીં માર સકતે તુમ. પ્લેટફોર્મ ટિકટ ચાહિએ, મેં ખરીદ કે દેતા હું ઇનકો. આપકા નામ ક્યા હૈ બોલો, આપકા નામ ક્યા હૈ બોલો, નામ બોલ, નામ બોલ. અનિલ. અનિલ, આપકા નામ બોલો, નામ બોલ. ક્યા મતલબ હૈ? અરે તુમ નામ બોલ ના ભાઈ, નામ બોલ ના. હમને ઉસકો મારા. આપકા નામ બોલો. વિડિયો મે આ ગયા ભાઈ, દિલીપ ભાઈ. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અંકલેશ્વર રેલવેની હદમાં જ્યાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમે છે, ચરસ ગાંજાનો ખુલ્લેઆમ વેપાર ચાલે છે, ત્યારે આવી ગતિવિધિઓ અટકાવવાને બદલે અંધ ભિક્ષુકો ઉપર આરપીએફના જવાનોનો રૂઆબ છાંટવો શું યોગ્ય છે ખરો? અંકલેશ્વરમાં રિક્ષામાં બેસાડી મુસાફરને માર મારી રૂપિયા 5,000 પડાવે લેવાના બનાવમાં
એક મહિલાની અટકાયત કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની ડિસન્ટ હોટલ પાસેથી રાજેશભાઈ કાયસ્થ રિક્ષામાં બેસીને ગાર્ડન સિટી તરફ જવા નીકળ્યા હતા, પરંતુ રિક્ષા સવારે તેને રિક્ષા અંકલેશ્વરના હવા મહેલ તરફ લઈ જતા રાજેશભાઈએ તેને અટકાવી પોતાને વાલિયા ચોકડી બાજુ જવાનું છે તેમ કહ્યું હતું, જેના જવાબમાં રિક્ષા ચાલકે અન્ય પેસેન્જર લેવાનું હોવાનું જણાવી રિક્ષાને હાઈવે તરફ લઈ લીધી હતી. આ બાદ રિક્ષા રસ્તામાં ઊભી રાખી રાજેશભાઈને માર મારીને તેઓ પાસે રહેલા અંદાજે રૂપિયા 5,000 પડાવી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે રાજેશભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આ ગુનામાં સામેલ એક મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રિક્ષાવાળાને પૂછતા કે ભાઈ પીરામણ રોડ તરફ શું કામ લઈ છે, તો રિક્ષા મારે તો GIDC જવાનું છે, તો કે ત્યાંથી એક માણસને લેવાનો છે એવું જણાવ્યું, અને પીરામણના બ્રિજ નીચે એ લોકો લઈ ગયા. પછી પીરામણના બ્રિજ નીચે બહુ વસ્તી હોવાથી એ લોકો હાઈવે તરફ રિક્ષા હંકારી, અને હાઈવે તરફ રિક્ષા હંકારીને એક ઝાડીની પાસે મને પેલા કાળા ટીશર્ટવાળા ઈસમે લાટ મારીને ખેતરમાં ફેંકી દીધો ઝાડીઓમાં, અને 20-25 ફૂટ અંદર ઘસરીને લઈ ગયા, ને બંને જણા મારવા માંડ્યા, અને મારા ગજવામાંથી 5,000 જેવી રકમ હતી તે કાઢી લીધી, મારો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બધું બી કાઢી લીધું, મારો ફોન પણ કાઢી લીધો. અંકલેશ્વર ઉપરાંત ભરૂચમાં પણ આ રીતે રિક્ષામાં મુસાફરોને બેસાડીને રૂપિયા પડાવી લેવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે આવા તત્વોને ઝડપી પાડવામાં આવે તે જરૂરી છે. ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ભરૂચ શહેરમાં નગરપાલિકા સત્તાધીશો અને વહીવટીતંત્રની ગોળ ઉપેક્ષાના પગલે સાંકડા રસ્તાઓ, લારી ગલ્લાના વધતા દબાણો તેમજ વાહનોની વધતી જતી સંખ્યાના પગલે રોજ નીસી ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે, જેનાથી સામાન્ય પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ટ્રાફિકની સમસ્યા આગામી ઉનાળામાં પ્રજાજનો અને વાહન ચાલકો માટે અતિ સાપરૂપ પુરવાર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ટ્રાફિકની આ વિકરાળ સમસ્યા અંગે નગરપાલિકા સત્તાધીશો વહેલી તકે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે અનિવાર્ય છે. આ અંગે નગરપાલિકાના સિનિયર કોર્પોરેટર સલીમ અમદાવાદીએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે જ્યાં ભરૂચ શહેરની ભાજપનો ગઢ કહેવાય એવા 5-32 વિસ્તાર કે શક્તિનાથ હોય કે જાડેશ્વર ચોકડી હોય તેની પરિસ્થિતિ તે જ હાલતમાં છે. એના માટે એકમાત્ર જવાબદાર હોય તો વહીવટીતંત્ર ને સાથે સાથે પદાધિકારીઓને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેનું જે નેતૃત્વ છે એ નબળું છે. જે રીતે અર્બન ઓથોરિટીની માહી તેનું ઇમ્પ્લિમેન્ટ નથી થતું, આના પહેલાં TP સ્કીમ નંબર 1, 2, 3 મહિની અને જે ટ્રાફિક સમસ્યા માટે જે રસ્તાઓ બનાવવામાં આવેલા છે એ રસ્તાનું ઇમ્પ્લિમેન્ટ નથી થતું. જો એ રસ્તાઓ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યા ભરૂચની વસ્તી પ્રમાણે બહુ નાનામાં નાની સમસ્યા છે ને વહેલી તકે દૂર થઈ શકે છે. દાખલા તરીકે આપણે એક બ્રિજ બનાવ્યો આપણે નંદીવાર પાસે નવો ગુજરાત ગેસ પાસે, પણ તેને લિંક કરતો શેરપુરાને જોડતો TP રોડ જે જોડવાનો છે, શેરપુરા રોડને જોડે બાયપાસને જોડતો જે TP રસ્તો જે ઓલરેડી મંજૂર છે એને જો ડેવલપ કરવામાં આવે તો મમ્મતવાડાથી 5-32 મુખ્ય રસ્તા પર જે ટ્રાફિક સમસ્યા છે એ ટ્રાફિક સમસ્યા એ રસ્તા ઉપર ડાયવર્ટ થાય. ઓપેલ કંપની એટલે કોર્પોરેટ જગતમાં સૌથી મોટું અને ટોચનું નામ. આવી કંપનીના કામોના વર્ક ઓર્ડરો મેળવવા કરાયેલ મસમોટા કૌભાંડના પગલે કોર્પોરેટ જગતમાં હલચલ મચી ગઈ છે. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તાર સ્થિત ઓપેલ કંપની પાસે 4 વર્ક ઓર્ડર મેળવવા કરોડો રૂપિયાના બોગસ દસ્તાવેજો મેળવવાનું કૌભાંડ સપાટી પર આવેલ છે. બેંકના વિવિધ બોગસ દસ્તાવેજો વર્ક ઓર્ડર મેળવવા તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ સહિત જયમિત રિયલ્ટીના વિવિધ ડિરેક્ટરો સંડોવાયેલા હોવાનું જણાયું છે, જેમાં ડાયરેક્ટર અનંત પટેલ, જયંતિ પટેલ વગેરેના આરોપીઓ તરીકે નામ સપાટી પર આવેલ છે. દહેજ મરીન પોલીસ આ બનાવની તપાસ કરી રહી છે, પરંતુ આ કૌભાંડમાં 20 કરતાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોય તેવી શંકા પણ સેવાઈ રહી છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા GST એક્ટ અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની હોટલ શ્રી પ્લાઝા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા હાઉ ટુ હેન્ડલ GST એક્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યા હતા. આસિસ્ટન્ટ કમિશનર કમલજીત કમલે GST અંગે સરળ ભાષામાં સમજ આપી હતી. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ વિનોદ હેન્ડ્રે, પ્રોજેક્ટ ચેરમેન સુનિલ નેવે,
સહિત જાયન્ટ્સ પરિવારના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. જીએસટી એક બહુ બડા સ્ટેપ હૈ, યે એક જસ્ટ અનધર ટેક્સ નહીં હૈ, બલ્કિ જો એન્ટાયર ટેક્સેશન સિસ્ટમ હૈ હમારા, ઉસકો હી યે ચેન્જ કર રહા હૈ. તો ઇસકે ભી એક અચ્છી પોલિટિકલ વિલિંગનેસ ચાહિયે, ઓર સાથ કે સાથ એક મેજોરિટી ભી ચાહિયે થી જો અબ 2014 મેં આઈ. ફિર ઇસકી ટેકનિકલ જો ભી રિક્વાયરમેન્ટ્સ થી ઉનકો પૂરા કરને કે બાદ ફાઇનલી ઇસકો 1 જુલાઈ 2017 કો લોન્ચ કિયા ગયા. ઇસ લોન્ચ સે પહેલે બહોત સારે બેરિયર્સ જો કિ એક જનરલ પબ્લિક કો કાફી છોટે દિખતે હૈ કે ભાઈ યે ઇતના ડિલે ક્યું હો રહા હૈ, પર જ્યાં તક આપ લોગો કો પતા હોગા કે જો હમારા ભારત કા સેન્ટર ઓર સ્ટેટ્સ કે બીચ મે જો સંબંધ હૈ, ફેડરલ સ્ટ્રક્ચર હૈ, સેન્ટર કી અપની સ્વાયત્તતા હૈ ઓર સ્ટેટ્સ કી ભી અપની. અંકલેશ વર્મા સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 51 દીકરીઓને લગ્ન માટેનું પાનેતર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના રામકુંડ મંદિર ખાતે ગત રોજ યોજાયેલ પાનેતર વિતરણ કાર્યક્રમમાં રામકુંડ મંદિરના મહંત પૂજ્ય ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, ઉપપ્રમુખો ગણેશ અગ્રવાલ, પિયુષ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમૂહ લગ્નોત્સવમાં 51 દીકરીઓને મહેસાણા સમાજના પૂર્વ પ્રમુખ શૈલેશ એસ પટેલ તથા તેમના મિત્ર વર્તુળ દ્વારા પાનેતરનું દાન આપવામાં આવ્યું હતું. આ નિમિત્તે ઉચ્ચ પોલીસ અધિકારી IG એન.ડી. સોલંકીએ પણ હાજરી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સુરતથી મધ્યપ્રદેશ જઈ રહેલ સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી 108ની માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભરૂચની SVMIT દ્વારા કોન્ક્વેસ્ટનું આયોજન. GTU ની 9 કોલેજના આશરે 1700 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ. ભરૂચ શહેર અને જિલ્લામાં બોડી મસાજ પાર્લરોનો રાફડો. શું ભરૂચ પણ થાઇલેન્ડ અને સિંગાપુર બનવા જઈ રહ્યું છે? નિહાળો સિટી વિશેષ. ઝઘડિયાની દિવાન ધનજી શાહ હાઈસ્કૂલનો શતાબ્દી મહોત્સવનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા S&S તવા ફ્રાય, આશા તળાવ, દહેજ રોડ, હિંગલોટ ગામ પાસે, ભરૂચ. આદિલ એવન્યુ, આદિલ બંગલો સામે, ઇકરા હાઈસ્કૂલ પાસે, દહેગામ રોડ, ભરૂચ. પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, બાવા રુસ્તમ રોડ, મુકામ પોસ્ટ પરિયેજ, તાલુકો જિલ્લો ભરૂચ.